તમે સ્મશાનમાંથી શીખી ન શકો તો શીખશો ક્યાંથી? જીવનમાંથી શું શીખશો? જીવતા માણસે મૃત્યુ પાસેથી પહેલા શીખવું જોઈએ, બીકોઝ એને મૃત્યુને ફેસ કરવાની છે. મને એકદમ વિરાટ સ્વરૂપ એક 10 ભુજાવાળી જગતંબાનો જેમ કે સ્વરૂપ દેખાડો, અને એકદમ હું આમ જોવા મળેલો, રડતો જાઉં. તમે ક્યાં વયા ગયા હતા મને મૂકીને? તમે ક્યાં વયા ગયા હતા? 1.5 કલાક મેડિટેશન થઈ ગયું, થઈ ગયું અને બધા વયા ગયા, હું વયા ગયો. ઇન્ક્વાયરી કરે છે, કોણ છે ઓલો છોકરો રડતો હતો કન્ટિન્યુ? કે આ લંડનવાળા હર્ષાબેનનો ભાણ્યો છે, બીજે સ્કૂલમાંથી આવ્યો. મને બોલે, બેટા કેમ રડતો હતો તું કાલે? તો પાછો રડવા માંડ્યો. પહેલા તો આપણે એમ કહેતા હતા કે માણસો જ ઓછા હતા, અત્યારે માણસો એટલા વધી ગયા. તો સોલ ઇઝ એન એનર્જી, અને એનર્જી કે નોટ બી ક્રિએટેડ નોર કે નોટ બી ડિસ્ટ્રોયડ. બરોબર, ચેન્જીસ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર, રાઈટ? સો પહેલા જ માણસો ઓછા હતા, તો શું સોલ્સ પણ એટલી ઓછી હતી? અને શું હવે માણસો વધી ગયા છે? તો પછી દરેકની અંદર એક આત્મા જોઈએ, આત્મા વગરનો કોઈ જીવ છે જ નહીં. તો એ આત્માઓ શું વધી ગઈ છે? તો એ વધી ક્યાંથી ગઈ? શું એનર્જી ક્રિએટ કઈ રીતે? છોકરાઓને માએ જણવાના છે, મેડે નહીં. જણે તે માં, મેડના હવાલે નથી કરવાના છોકરાઓને. હાય, હું છું શૃંગાર ઉગાણી, અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.